હેલો, કેમ છો? નમસ્કાર, તમે કેમ છો? આઈ એમ જસ્ટ ફાઇન. આપ કેમ છો? બસ મજામાં સર. સર શરૂ કરીએ એ પહેલા હું તમારું થોડું ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ. આમ તો જરૂર જ નથી, કારણ કે તમારું કામ જ સૌથી મોટું ઇન્ટ્રોડક્શન છે. તો પણ સર હું છૂટી નહીં જાઉં. ફ્રેન્ડ્સ કેટલાક નામ એવા હોય છે કે જે એમના કામ થકી આપણા સુધી પહોંચે, અને એવું એક નામ એટલે મેહુલ સ્મૃતિ. આપણે સૌએ ગયા વર્ષે એક સરસ ફિલ્મ જોઈ હેલ્લારો. એનું એક સબળ પાસું હતું એક એનું કર્ણપ્રિય મનપ્રિય સંગીત. આ સંગીત જેમણે આપ્યું એ મેહુલ સર ગુજરાતી કાવ્ય સંગીતના નીવડેલા સ્વરકાર છે. ગુજરાતી સંગીતકારોની નવી પેઢીમાં મોખરાનું નામ છે. એ પેલા મેહુલ સરે કેવી રીતે જઈશ, પાસપોર્ટ, કુક, વિટામિન સી, શોર્ટ સર્કિટ જેવી ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક આપેલું છે. આના સિવાય તેમણે આપણા જાણીતા કવિ નર્મદ માટે એક ગીત તૈયાર કર્યું છે, અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અદ્ભુત મ્યુઝિક આપવામાં તેમનો ઘણો મોટો ફાળો રહ્યો છે. તો વધુ સમય ન લેતા શરૂ કરીશું સુર સંવાદ. મેહુલ સુરતી સર ભેગું. કેમ છો? થેન્ક યુ. દેવર્ષિ ત્રિવેદી, ચિરાગ રોશની, ફેપી સૂરજ સ્માઇલ, ફેનિલભાઈ, યશ તબલાગાઈ. યશભાઈ કેમ છો? મઝહર, એ બધા મારા ફ્રેન્ડ્સ છે. મઝર, ધ્રુવ મહેતા, પંક્તિ દેસાઈ, લેટ 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 પીપલ કમ અને હાઈ તો કહીએ એટલીસ્ટ. દેવાંશી 1110, કાજોલ મોદી, હેલો કાજોલ કેમ છો? એન્ડ યશભાઈ, તેજસ્વી બુચ, હેલો તેજસ્વી બેન કેમ છો આપ? ફર્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ સર. જી 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 પ્લીઝ. સર સંગીત તરફ કઈ રીતે આવ્યા? બાળપણથી જ રુચિ હતી કે પછી સંકળાયા? સંગીત તરફ આવવા માટે મારી મધર, મારા મમ્મી નું એવું હતું કે છોકરો સ્કૂલમાં ભણતો હોય તો સાથે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી હોવી જોઈએ, લાઈક કે સ્પોર્ટ્સમાં હોય. તો એમને થયું કે મ્યુઝિક શીખવા માટે મૂકવું જોઈએ, એટલે મને એમણે ઉત્તર હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક માટે મમ્મીએ મને ગાયન શીખવા માટે મને મૂક્યો. એટલે સંગીતનું જોડાણ મારા હિસાબે વેન આઈ વોઝ ઇન ત્રીજા ચોથામાં હોઈશ, લગભગ 7-8 વર્ષનો હોઈશ, ત્યારથી લગભગ મેં સંગીત શીખવાની શરૂઆત કરી. ઉત્તર હિન્દુસ્તાની વોકલ કિરાના ઘરાનામાં શરૂઆત થઈ મારી. વિશાલભાઈ કેમ છો? વેલકમ. વિશ ડીઓપી, વિશાલ ડીઓપી તરીકે ખુબ જાણીતા છે અને મજાના મિત્ર છે. અને હમણાં એમનો કન્ટેન્ટ ખુબ સરસ લાવે છે, મને બહુ મજા આવે છે એમના કન્ટેન્ટ જોવાની. ઈવન ઘણી વખત રિપીટ એમના કન્ટેન્ટ જોઈને. આદિત્ય સર ભેગા પણ બે હતા એમના. તો નેત્રીબેનની સાથે અમે લોકો અત્યારે એક ફિલ્મ કરવાનું, અમને બંનેને આટલા વર્ષો પછી કદાચ, બીંગ અ થિયેટર આર્ટિસ્ટ કે અમે ડ્રામા, અમે રંગભૂમિ સાથે જોડાયેલા કલાકારો છે, તો આટલા વર્ષો પછી કદાચ અમને પહેલી વાર હું ને નેત્રીબેન સાથે કામ કરી રહ્યા છે એક 20 મોટી ફિલ્મમાં. સો મને ખૂબ આશા છે કે મારી પાસે જયારે એડિટ થયેલી ફિલ્મ આવશે, આઈ થિંક ઇન ઓક્ટોબર સેકન્ડ વીક, તો મને મજા પડશે. સો નેત્રી બેન અહીંયા છે, માહી બેન અહીંયા છે, વૃત્તિ, રેર ઓઇસ્ટર, પ્રિયાંશી, હલો માહી, મીત માપાણી, યંતા, હાય યંતા. યંતા હમણાં મને સ્ટુડિયો પર મળવા આવ્યા છે. યંતા અમારા સુરત થી છે. દિશાંત ભાઈ, સો મારું જો મ્યુઝિક સાથે જોડાવાનું મુખ્ય કારણ મારા મધર છે, અને એમના લીધે, એમના થકી ઓર એમના દ્વારા હું સંગીત સાથે સંગીતના ફિલ્ડમાં આવ્યો. સેમ યર, મારા પણ મધરે અને પેરેન્ટ્સે બંને, પણ મધરે તબલામાં મૂકવા લેવાનું કામ મમ્મી કરતા, કારણ કે પપ્પાને એક એવી જોબ હતી જર્નલિસ્ટને કારણે, એટલે મારે પણ એમ. અને તમને કહું, આપણા ઘરમાં આપણા મધર, ફાધર, ઇવન દાદા દાદી, આપણે જેમની સાથે રહેતા હોય, આપણા પેરેન્ટ્સ, તો ફેમિલી સિવાય તો કે કોઈ પણ આર્ટિસ્ટ
આ રીતે શીખી શકે, આગળ વધી શકે. ખાસ તો શીખવું, અને એક જ ઘરમાંથી આપણને વાતાવરણ મળતું હોય તો એ વધારે લાભદાયી રહે છે. જીત પાઠક ફ્રોમ સુરત ઇઝ હિયર વિથ અસ. હા, પીએચ પંચોલી, વેલકમ જય વેલકમ. પરીખ, હલો ઋષભ 1412, અંજના અગ્રવાલ, હલો અંજના બેન, કેમ છો? જીગર કીબોર્ડ, પ્રિયાંશી જી, પ્રિયાંશી બેન, આઈ ફાઇન. સો આગળ કોની પાસે સર પ્રારંભિક સંગીત શિક્ષણ લીધું? હેલો જી, હા જી સર, પ્રારંભિક સંગીત શિક્ષણ લીધું. મારા ગુરુ સ્વર્ગસ્થ શ્રી છોટુભાઈ પટેલ, મારા ગુરુ છોટુભાઈ પટેલ, લેટ શ્રી છોટુભાઈ પટેલ, એમની પાસે મેં કિરાના ઘરાનાની ગાયકી, ક્લાસિકલ વોકલમાં હું શીખ્યો. ત્યારબાદ ફોર અમુક વર્ષો પછી, આઈ થિંક સો 98 ની આજુબાજુ, મેં સાયમલ્ટેનિયસલી શીખવાની સાથે સાથે 1998 ની આજુબાજુ હું અહીંયા સુરતથી વલસાડ જતો હતો મેવાતી ઘરાનાનું શીખવા, એટલે કિરાના ઘરાના અને મેવાતી ઘરાના એક સમયે હું બંને સાથે વોકલ શીખતો હતો. મારા મેવાતી ઘરાનાના ગુરુ છે હરેશ ભાવસાર, વલસાડના છે. તો હું દર રવિવારે ટ્રેનમાં પાસ કઢાવ્યો હતો, કારણ કે સસ્તું પડે. તો રવિવારે સવારે એક લોકલ ટ્રેન જતી હતી, એમાં વલસાડ જતો અને પછી ત્યાં શીખતો. શીખીને પછી બપોરની 12:30-1 ની બીજી ટ્રેન હતી, થોડી ફાસ્ટ હતી, તેમાં બેસીને પછી હું સુરત આવતો. સો મારા વલસાડના સુરતના સંસ્મરણો સંગીત શીખવા માટેના, ઇટ ઇઝ ટુ ગુડ, અને બહુ ખૂબ કામ લાગે છે મને. આજે આરજે હાર્દિક મનમોજી આપણી ભેગા જોડાણા છે, અરે વાહ, હાર્દિકભાઈ વેલકમ. હાર્દિકભાઈ, નાઇસ ટુ સી યુ હિયર. કુંતલ મ્યુઝિક જોડાણા છે, સુખી લાલો કે અરે વાહ, જીગના કેમ છો? પોકર, જીગના દીપ. પોકર, હેલો જીગના બેન, કેમ છો? મારો અવાજ બરાબર આપને આવે છે કે આઈ શુડ બી લિટલ બિટ ના લાઉડ? નહીં, પ્રોપર છે. DIPI 719 બોસ અવાજ, આઈ ડોન્ટ નો વાય. કૃષ્ણા કોર, સારા સ્વરકાર બનવા માટે શું જરૂરી છે? સારા કે ખરાબ ભાઈ હું ન કહી શકું, બટ સી એમાં એવું હોય છે કે એવરીવન વોન્ટ્સ ટુ બી વિથ એન આર્ટ, આર્ટની સાથે, આર્ટિસ્ટો કે ઓર લાઈક એવરીવન તો નહીં કહી શકે, પણ જેણે જે લોકો આર્ટની સાથે જોડાયેલા છે એમાં એવું હોય છે કે ઘણાને સિંગર બનવું હોય છે, ઘણાને રિધમિસ્ટ બનવું હોય છે, ઘણાને કમ્પોઝર બનવું હોય છે, ઘણાને મ્યુઝિક પ્રોડ્યુસર બનવું હોય છે, મ્યુઝિક પ્રોગ્રામર બનવું હોય છે, યુ નો મ્યુઝિક પ્રોડક્શનમાં એ લોકો આગળ વધવું હોય છે. બટ સ્વરકાર એનું કામ છે સ્વરો ને એ રીતે ગોઠવવા શબ્દ રચના માટે કે જેનાથી એક ધૂન બને. તો જસ્ટ ટ્રાય કે ગો વિથ સમ ગુડ ગુડ ગઝલ ગીતો ટ્રાય કરો, એન્ડ ઇટ્સ અ લોંગ પ્રોસેસ. આઈ ડોન્ટ થિંક સો કે તમે ફર્સ્ટ ટાઈમ બનાવવા બેસો અને કોઈ સરસ ટ્યુન બની જાય, આમાં એવું નથી હોતું. યુ આર જસ્ટ ટ્રાઈંગ, તમે ટ્રાય કરો છો અને એમાં શું થશે કે તમે સતત બનાવતા રહેશો તો તમને તમારી એરર ખબર પડશે. દરેક ગીતમાં તમને તમારી એરર ખબર પડે, લાઈક આફ્ટર યર ઓફ મોન્ટોની બી ટુ ઓર યર ઓફ તો હેલારો, તો હવે કદાચ હું એક ગીત સાંભળું તો મને કદાચ એઝ અ મ્યુઝિશિયન મને મને મારી ભૂલ દેખાય છે, એ કોઈ બીજાને ના દેખાય. ત્યારે મને અત્યારે આ સમય એવું વિચાર આવે કે ઓકે ફાઇન, આ પ્રોગ્રેશન મેં અહીંયા લીધું અથવા તો આ ટ્રીટમેન્ટ અહીંયા આવી કંઈક આપતી તો હજુ વધારે બેટર હોતે, અને સો ઇટ ઇઝ પ્રોસેસ. સો હંમેશા આપણે બનાવતા રહેવું જોઈએ, ગીતો બનાવતા રહેવા જોઈએ અને એમાંથી શીખતા રહેવું જોઈએ. તો આઈ થિંક સો તમે ગીત ધૂન બનાવી શકો. ગાર્ગી વોરા જોડાણા છે આપણી ભેગા. ઓ ગાર્ગી બેન, મારા સૌથી ગમતા સિંગર, મારા ખૂબ અંગત ફેમિલી ફ્રેન્ડ છે ગાર્ગી બેન. ગાર્ગી બેન ખૂબ ગાયો છે મારા માટે અને મારા મને એમના માટે ખૂબ 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 રિસ્પેક્ટ છે. વેલકમ ગાર્ગી બેન.
હેમંત ખેર પણ જોડાયા હતા સ્કેમ 1992 માં, જે પ્રતીક ગાંધીના જે મોટા ભાઈનો જે રોલ કર્યો છે એ હેમંત આપણે ખેર પેલા ને જોડાયા હતા. એવી હું તમને હેમંત ખેર ની બીજી ઓળખાણ આપું કે સુરતના. હેમંત ખેર કોસંબામાં રહે છે, અને હેમંત ભાઈ ના માટે હા મેં આઈ થિંક સો ઇન 2003 or 2004 એમણે એક નાટક કર્યું હતું, એના માટે મેં મ્યુઝિક આપ્યું હતું. એટલે આમ હેમંતભાઈ ને હું કોસંબા સુરત, એટલે મેં સાઉથ ગુજરાતના. હેમંતભાઈ ઇઝ ઓલ્સો ફ્રોમ થિયેટર, ઇઝ વેરી ગુડ હા એક્ટર, રાઇટર, ડિરેક્ટર, ફાઇન. તો બોથ. હેમંતભાઈ એ અત્યારે પેલી જે ફિલ્મ આવે છે એના માટે કામ કર્યું, એના માટે હેમંતભાઈ ને કદાચ એમાં શું કર્યું છે આઈ ડોન્ટ નો, બટ મેં જે હેમંતભાઈ ને એક્ટ કરતા જોયા છે, ઓર એઝ અ પર્સન હેમંતભાઈ ને હું જાણું છું. આઈ થિંક સો એ જ્યારે કોઈક ફિલ્મ આવશે, ઓર હેમંતભાઈ કોઈક ફિલ્મ જ્યારે ડિરેક્ટ કરશે ઓર એક્ટ કરશે, તો આઈ વિશ કે એમને હેમંતભાઈ ને હું રેડ કાર્પેટ ઓસ્કારમાં જોઉં. ધ્વની વચ્છરાજાની પણ જોડાયા છે આપણી ભેગા. ઓ ધ્વનીબેન રાજકોટથી છે, ક્લાસિકલ ના ખૂબ સારા ગાયિકા છે. અમે રાજકોટમાં એમને એક વખત મળ્યા હતા. વેલકમ ધ્વનીબેન. સર, ફિલ્મ સંગીત વધુ લોકો સુધી પહોંચાડે, અમુક કલાકારોની એવી ફરિયાદ છે કે એનાથી આત્મસંતોષ ઓછો મળે, તમારો અનુભવ શું છે? કલાકારોની ફરિયાદ છે કે લોકોની ફરિયાદ છે ઓર પ્રેક્ષકોની ફરિયાદ છે? આત્મસંતોષ એ દરેકનો બહુ પર્સનલ એ છે. માની લો કે કોઈને, આઈ સિમ્પલી સે કે કોઈને એક્સ વાય ઝેડ કંપનીનું જીન્સ ગમે છે, ઓર કોઈને ટ્રેક્સ ગમે છે, ઓર કોઈને શોર્ટ્સ ગમે છે, ઓર કોઈને ફોર્મલ કપડાં ગમે છે. તો છે પહેરણ, છે પહેરવાના કપડાં, શરીર ઢાંકવાની વસ્તુ એક. તો એવું જ મ્યુઝિકમાં છે, એવું જ ફિલ્મ સંગીતમાં છે કે કોઈકને ફોક મ્યુઝિક ગમતું હોય છે, કોઈકને ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય છે, કોઈકને સુગમ સંગીત ગમતું હોય છે, કોઈને ભજનો ગમતા હોય છે, કોઈને લાઉડ, વેરી લાઉડ મેટલ મ્યુઝિક્સ ને એવું ગમતું હોય, મ્યુઝિક ગમતું હોય છે. તો એ સંગીતના અલગ અલગ સ્ટાઇલ છે, યુ નો, અલગ અલગ. તો અસંતોષ શબ્દ હું સાથે હું એટલે સહમત નથી કે એમને ન ગમતું હોઈ શકે, અથવા તો એમને એ વસ્તુ કે સ્ટાઇલિંગ નથી ગમતી, પર્સનલ ટેસ્ટ છે ને. પણ અસંતોષ તો ન હોય, પણ હા, કોઈને ન ગમી શકે, કોઈને મારું મ્યુઝિક ન ગમી શકે. જેમ કે મને કોઈકનું મ્યુઝિક ખૂબ ગમી શકે, અને મને ઘણી વખત મારું મ્યુઝિક નથી ગમતું. તો એ તે જે તે સમયની તમારી માનસિક પરિસ્થિતિ, તમે શું સાંભળો છો, તમે કયા વાતાવરણમાં ઉછર્યા છો, તમે તમારા બાળપણથી લઈને અત્યાર સુધી તમારા કાનની ઉપર કયા પ્રકારનું સંગીત પડ્યું છે, તમારું સર્કલ કેવું છે, એની પર આધાર રાખે છે. કોઈને સંતોષ હોવો, કોઈનો ગમો અણગમો. સો આઈ ફીલ કે ઇટ ઇઝ અ ડિશ કે જેમાં તમારે તમારું ભાણું જાતે પીરસવાનું હોય છે, અને જે તમને ગમે એ સંતોષ લઈ લો. ઓર એલ્સ જે ભાણામાં પીરસ્યું છે એમાંથી તમને જે ગમે એને તમે ખાઓ. ક્યા વાત, ઓર ક્યા એલ્સ વાત. ડુ નોટ લિસન મ્યુઝિક. મયુર ચૌહાણ આપણી ભેગા જોડાના છે હેમંતભાઈ ના હેલો સર. મહેરબાન, કેમ છો? સર, એલઆરઓની ચર્ચા બધે જ થઈ, તો આ આખો અનુભવ સર કેવો રહ્યો? ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક એક્સપિરિયન્સ, નોટ અબાઉટ ધ હેલારો. મારા હિસાબે હું નાનામાં નાની જિંગલ પણ કરતો હોઉં છું. સી આઈ ડુ મેની કમર્શિયલ થિંગ્સ, ડોક્યુમેન્ટરીઝ થિંગ્સ, આઈ રાઇટ અ સ્કોર ફોર ધેમ ઓલસો. પ્રોસેસ પ્રોસેસની મજા છે, અને હલદારો સ્પેશિયલી એટલે એની દ્વારા કદાચ અંડરલાઈન હું બ્લોક લેટર્સમાં કહી શકું. વાય? બીકોઝ હેલારો હેલારો છે, બધાને ખબર છે. અને હેલારોમાં એક એક જે સૌથી બેસ્ટ વસ્તુ હતી ને કે અમને એવું નહોતી ખબર કે આ ફિલ્મ શું કરશે, ચાલશે ન ચાલશે. પણ જ્યારે મેં પહેલી વખત ફિલ્મ જોઈ ત્યારે મને એવું ચોક્કસ ખબર હતી કે આ ફિલ્મ એવોર્ડ્સના ઢગલા લઈને આવશે. કદાચ એ મેં આટલા વર્ષોથી ઘણી બધી ફિલ્મો જોઈ છે કે હું ઘણું બધું સિનેમા જોતો હોઉં છું, પણ તે સમયે એની જે પ્રોસેસ છે, પ્રોસેસની અંદર આવેલી મુસીબતો, પડેલી તકલીફો, ઇવન પ્રોસેસની અંદર જે સમય આપ્યો છે કે અમે લોકો આર્ટિસ્ટો બધા એકબીજા સાથે કામ કરતા હોઈએ, લાઈક ડિરેક્ટર્સ છે, સિંગર્સ છે, રિધમિસ્ટ છે, આર્ટિસ્ટ છે, તો બધાનું સાથે હોવા પણ અમે લોકો જે બધા સાથે હતા એ સમયે એટલો બધો અદભુત સમય હતો. અને આજે જેમ કે આજે બીજી ઓક્ટોબર છે, તો રિયલી હું બીજી ઓક્ટોબરે શું કરતો હોય શાલારો વખતે,
એ કામ ચાલતું, એ વસ્તુને યાદ કરીને કહેવાય. તો ફોનની અંદર તમને કહે છે કે તમે 2 ઓક્ટોબરે તમારો આ ફોટો હતો ને, યુ આર હિયર ને યુ આર ડુઈંગ દેટ, તો એ બધું જાણીને ખૂબ આનંદ થાય છે અને ફિલિંગ હેપી. કૃણાલ શું આપનું? એક નહીં સોરી, એક ક્વેશ્ચન આવ્યો હતો, જી કોઈ પૂછ રહ્યો હતો સર ફોક મ્યુઝિક વિશે થોડું જણાવો. હા, પ્રિયાંશી 3132. પ્રિયાંશી બેન, હું ફોક નો માણસ નથી. આઈ એમ નોટ અ ફોક પર્સન. હું ક્લાસિકલ શીખેલો, ગાયકી શીખેલો માણસ છું. ફોક મ્યુઝિક વિશે મારા કરતા વધારે સારું છે ગુજરાતીમાં કોઈ જણાવી શકે તો આઈ થિંક પ્રફુલભાઈ, પ્રફુલ દવે, ઉસ્માન મીર, કીર્તિદાન ગઢવી, આદિત્યના ફાધર, યુ નો રાજકોટની અંદર ઘણા બધા જીનિયસ એન્ડ રાજેન્દ્ર ગઢવી, હેમુ ગઢવીના દીકરા, તો એ લોકો કદાચ મારા કરતા સારી રીતે ફોક મ્યુઝિક વિશે જણાવી શકે. બટ ફોક મ્યુઝિક માટે મારી બહુ સિમ્પલ ડેફિનેશન એવી છે કે ફોક મ્યુઝિક ઇઝ નોટ રિટન મ્યુઝિક. ફોક મ્યુઝિક એ લખાયેલું મ્યુઝિક નથી, ફોક મ્યુઝિક એ ગવાયેલું મ્યુઝિક છે, એ ગવાયેલું સંગીત છે. અને એમાં કોઈ એવી કોઈ ડેફિનેશન નથી કે આમાં આ રાગ છે, આમાં આવું છે, યુ નો એ એટલું સરળ સિમ્પલ હોય છે. જે લોકો ગાય છે એટલે લોકગીત છે, લોકોથી, લોકો દ્વારા, લોકો માટે ગવાયેલું ગીત, દેટ ઇઝ ફોક મ્યુઝિક. એન્ડ ફોક મ્યુઝિક પહેલા ટ્રાઇબલ મ્યુઝિક એન્ડ ધેન ફોક મ્યુઝિક એન્ડ ધેન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ ધેન સુગમ સંગીત એન્ડ પછી અલગ અલગ હાઇબ્રિડ બ્રાન્ચ પણ થતી ગઈ. બટ ફોક મ્યુઝિક એ લોકોથી, લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ગવાતું સંગીત, દેટ ઇઝ ફોક મ્યુઝિક. સર, હેલારોનું સંગીત અત્યારે પોપ્યુલર ગણાતા સંગીતથી સંગીત કરતા તદ્દન જુદું છે, તો આવું સરસ ફોક સંગીત આપવા માટે રિસર્ચ અને હોમવર્ક કેવું કર્યું હતું સર? એટલે મ્યુઝિકનું રિસર્ચ મારું એક અલગ વસ્તુ હતી. એ સિવાય પ્રોડક્શન, હરફન મોલા પ્રોડક્શન, એટલે અભિષેક ભાઈ એમની ટીમ, લાઈક પ્રતિકભાઈ, દે આર પ્રોડ્યુસર્સ પ્રતિકભાઈ, આયુષભાઈ, મિતભાઈ, તો એ લોકોએ તો લગભગ 2 વર્ષ પહેલાથી એના વિશે રિસર્ચ કર્યું હતું. સો જ્યારે મારી સ્ટોરીનું નેરેશન થયું, સ્ટોરીની વાત થઈ, અને બધું ફોન પર થયું છે, અમે મળ્યા જ નથી રૂબરૂ, કારણ કે એવો સમય જ નહોતો કે યા અમે મળી શક્યા. ફોન, વિડીયો કોલિંગ ને આ બધું, અત્યારે આ પ્રકારની વાતચીત તો તો આ લોકડાઉન પછી આપણે બધા યુઝ ટુ થયા. બટ અમે લોકો ફોન થી કે કોક વાર આવી રીતે કોઈ કોલ વોટ્સઅપ ની પર સિંગલ સિંગલ 1 to 1 કોલ કરીને કરતા હતા. પણ એ લોકોનું રિસર્ચ ખૂબ હતું એમાં, એટલે એ લોકોના રિસર્ચ પ્રમાણે જે અભિષેક ભાઈ ની ડિરેક્ટર ની બ્રીફ, આઈ ઓલવેઝ બિલીવ એન્ડ આઈ ઓલવેઝ ટ્રસ્ટ માય ડિરેક્ટર ભાઈ, બીકોઝ આઈ એમ અ મ્યુઝિશિયન જે જે ડિરેક્ટર માટે કામ કરે છે અને જે ડિરેક્ટર ડિરેક્ટ કરે છે ફિલ્મને, ફાઇન, તો મારા ડિરેક્ટરની ડિમાન્ડ, મારી સ્ટોરીની ડિમાન્ડ જે હોય એના પ્રમાણે મારે વર્ક કરવાનું હોય છે. તો એ લોકોનું જે રિસર્ચ હતું એ પહેલાં એમણે મને કહ્યું, એમણે મને વાત કરી, ધેન એ રિસર્ચના, એ ડેટાના અનુસંધાનમાં મેં મારું મ્યુઝિકલ જે રિસર્ચ કરવાનું હતું કે ભાઈ કચ્છનો પ્રદેશ કેવો છે, ત્યાં કેવા વાદ્યો વપરાય છે, કચ્છની બાજુમાં ઉપરની સાઈડની ઉપર રાજસ્થાન આવ્યું છે, આ બાજુ જાવ તો પાકિસ્તાન આવી જાય છે, નીચે જાવ તો દરિયો આવી જાય છે, વધારે નીચે જાવ તો સુરત આવી જાય છે, ફાઇન, અને આ બાજુ તમે જાઓ તો લાઈક અમદાવાદ એન્ડ ઓલ ધીસ, તો તમને ભૌગોલિક સ્થિતિ ખબર છે, તમને ખબર છે વેરાન પ્રદેશ છે, તો ત્યાં એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હોય કે યુ નો કે જેમ આપણા ગ્રીનરીના પ્રદેશના, વાય બીકોઝ ધ લાકડું, યુ નો ધ સીઝન્ડ વુડ, ઇટ મેટર્સ અ લોટ. ઇવન ત્યાંના કલાકારો નું ત્યાંના પ્રદેશના પ્રમાણેનું ગાયન, ત્યાંની બોલી, ત્યાંના ડાયલેક્ટ, ત્યાંની ભાષા, ત્યાંના વાદ્યો, તો એ બધું. અને મારે 1975માં જવાનું હતું, નોટ 2018ની અંદર જયારે હું બનાવતો હતો ત્યારે કચ્છમાં શું ચાલે છે, નો. તો મેં 1975 થી એટલે 70 થી 75 ની વચ્ચે કેવી ફિલ્મો આવતી હતી, એ સમયમાં લોકો શું સાંભળતા હતા, કયા પ્રકારના ફ્રેઝિંગ, ધ મ્યુઝિકલ ફ્રેઝિસ કયા પ્રકારના હતા, કયા પ્રકારના શબ્દોની રચના, કે કયા હિસાબે ધ ટ્યુન દે મોલ્ડ ઇટ, કેવું સાંભળતા હતા, કેટલું લાઉડ સાંભળતા હતા, કેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રયોગ કરતા હતા, એ સાંભળ્યું. હવે કચ્છી ભાષા મને આજની તારીખમાં મને નથી આવડતી. અને હેલારોનું મ્યુઝિક ઘણા એવું કહે છે કે ઇટ ઇઝ ફોક, બટ હેલારો ઇઝ નોટ ફોક. હેલારો ઇઝ હેલારો, હેલારો સંગીત છે. ફોકની છાંટ માટે મેં લાઈક વાય બીકોઝ એ ગામડાની વાત છે, તો મેં એવી ટ્રાય કરી છે કે મેં સંતાર, 7 તારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જે મુરાલાલા ગાય છે હાથમાં, તમે વિડીયો જોશો તમને ખબર પડશે, તંતુવાદ્ય હોય છે, લાઈક જોડિયા પાવા,
લાઈક અમુક જગ્યાએ મેં મૂળચંદનો બહુ માઇનર ઉપયોગ કર્યો છે. અને કચ્છમાં તો ઇવન વાદ્યો પણ ખૂબ ઓછા હોય, જેમ કે આપણે અમદાવાદ, સુરત, બરોડા, લાઈક ભાવનગર, રાજકોટ એ બાજુના આપણા વાદ્યો ને આપણી વાદ્યોની સમૃદ્ધિ વધારે છે. બટ કચ્છ ઓલરેડી ખાલી છે, તો ત્યાં એક ખાલી પાની અંદર વાગતા કયા વાદ્યો હશે? બહુ વધારે ઓર્કેસ્ટ્રેશન નથી હોતું, બટ ઇટ ઇઝ અ ફિલ્મ, યુ નો, ધીસ ઇઝ લાર્જર ધેન લાઈફ. એનું સાઉન્ડ સ્કેપ, એનું સાઉન્ડ સ્પેક્ટ્રમ, એનું લો લો ફ્રિકવન્સી, મિડ ફ્રિકવન્સી, હાઈ ફ્રિકવન્સી, ફિલ્મને માટેના ક્રાઇટેરિયા એનું અલગ છે. એ કીટને અલગ રીતે ભરવાનું હોય છે, એનું લેયરિંગ અલગ હોય છે. સો મારે એ ખ્યાલ રાખવાનો હતો કે હું આઈ એમ નોટ મેકિંગ અ ફાઇન ડોક્યુમેન્ટરી ફોર સમ હિસ્ટરી ચેનલ ઓર બીબીસી ચેનલ. મારે ડોક્યુમેન્ટરી નું મ્યુઝિક નથી આપવાનું, મારે ફિલ્મનું સંગીત આપવાનું છે. સો એ ઇન્સ્ટ્રુમેન્ટનો સ્માર્ટલી ઉપયોગ કરીને તમે કઈ રીતે તમારા ગીતને ફિલ્મના પેનોરામામાં તમે ગોઠવો, એ ખાસ જોવાનું હતું. અને એના માટે એકચ્યુઅલી મારી પાસે સમય ખૂબ ઓછો હતો, કારણ કે પાયલોટ સોંગ રેકોર્ડ કર્યા પછી ધેન આઈ ડીડ ઓલ ધીસ પ્રોસેસ. બટ હેલારો ઇઝ હેલારો એન્ડ રિસર્ચ વર્ક, તો યુ શુડ ડુ ધ રિસર્ચ વર્ક. ઇવન તમને કહું, ઘણા વચ્ચે મેં એક નાટક કર્યું હતું ધાડ કરીને, અદિતિ દેસાઈ, જશવંત ઠાકર મેમોરિયલ. સો આઈ વોઝ ધેર ફોર હેલ્પિંગ ધેમ એન્ડ સમ ગાય કેમ એન્ડ વિથ સમ સાઉન્ડ એન્ડ ઓલ. તો પછી મેં એવું એમને કહ્યું કે ઓકે, ભૂંગું છે, ધાડની વાત છે, તો એ ખાલી ખાલી વાતાવરણમાં ત્યાં કયા પક્ષીઓ હોય છે? યુ નો ધેટ કચ્છમાં કેવા પક્ષીઓ હોય છે, કચ્છમાં કેવી ચકલીઓ બોલતી હોય છે, કચ્છનો ચકલીઓનો સાઉન્ડ કેવો હશે? સો ધેટ ડુ રિસર્ચ લાઈક ધેટ ઓલ્સો, કે ત્યાં વધારે પવન આવે છે. સો આઈ યુઝ મોસ્ટલી ફ્લુટ. ઓકે, ત્યાં યુ નો ત્યાં તંતુવાદ્યનો ઉપયોગ થાય છે, બરાબર. હું વાયોલિન જો કચ્છી દેશી સ્ટાઇલમાં વગાડવા જાઉં તો રાજકોટ બાજુનું મ્યુઝિક થઈ જશે. સો આઈ અવોઇડ યુઝિંગ વાયોલિન. હું મને એવું પણ ખબર છે કે કચ્છમાં બીન પણ વાગે છે, પણ જો હું બીન વગાડવા જાઉં તો એ મોસ્ટલી તમે રાજસ્થાનમાં ઘૂસી જાઓ, તો કચ્છની ફિલ્મ છે, રાજસ્થાનની ફિલ્મ નથી. કચ્છના વગાડવાની બાજ એટલે કે પેટર્ન અલગ છે. તેના માટે મારે રિસર્ચ કરવું પડ્યું. મારે મારું જે રિધમ દર વખતે અરેન્જ કરે છે બબુભાઈ, એની સાથે ઘણી બધી વાતો થઈ કે આ ઠેકો લઈએ, આ ઠેકો નહીં લઈએ, લાઈક તબલા ઢોલકનું બેલેન્સ કરીએ, તો તબલા કેટલા લઈએ લેયરમાં, ઢોલક કેટલું લઈએ, ઓર તબલા વધારે પડતા આસવાળા આવશે તો નો, ઇટ ઇઝ નોટ અ સાઉન્ડ ઓફ કચ્છ. ઇવન અસવાર સોંગમાં આઈ યુઝ તબલા, બટ એની સાથે ઢોલકનું બેલેન્સ, તો ઢોલક કીર્તે એની સાથે ઢોલ કીર્તે વાગે, તો એ તમારો એક એક્સપિરિયન્સ પણ છે. યુ તમે ઘણું બધું સાંભળતા હો, એન્ડ ધેન ઇફ ઇટ ઇઝ સાઉન્ડ ગુડ, ધેન ઇટ ઇઝ સાઉન્ડ્સ ગુડ. એ જો તમને સારું લાગે છે, મને સારું લાગે છે, અને જો ફિલ્મને માટે વર્ક કરતું હોય છે, તો ઇટ ઇઝ ફાઇન. હિના મેમ પણ જોડાયા છે, મારા પપ્પા પણ જોડાયા છે, બીજા ઘણા બધા નવા લોકો જોડાયા છે. હું ચાલુમાં પાણી પીતો રહીશ, કારણ કે હું એસીમાં બેઠો છું, એટલે કદાચ મને પાણીનો એ પડે છે. સો પ્લીઝ. ના, એક આવ્યું હતું કે સપના વિનાની રાત માટે આદિત્યભાઈને કેવી રીતે સિલેક્ટ કર્યા? વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. સી, સપના વિનાની રાત પહેલા આદિત્ય છે ને મારા માટે, એમણે આદિત્ય મારા માટે કુખ કરીને એક ફિલ્મ આવી હતી, એમાં રખડપટ્ટી નામનું સોંગ આવ્યું હતું. સો આઈ નો કે આદિત્ય કેવું ગાય છે, એન્ડ બટ મારા આદિત્ય વોઝ નોટ ધ ફર્સ્ટ પ્રાયોરિટી ફોર દેટ સોંગ. મારા માટે ફર્સ્ટ પ્રાયોરિટીઝમાં લાઈક ઓસમાણભાઈ છે કે કીર્તિદાનભાઈ છે, એ પ્રકારના સિંગરોની મારા મગજમાં છાપ હતી. સી, આઈ મેક અ લિસ્ટ, આઈ હેવ ધ લિસ્ટ ઓફ સિંગર્સ, બરાબર. કે ઇવન ઓસમાણભાઈને જ્યારે હું હેલારો કરવાનો હતો, ઓસમાણભાઈ મારા કોન્ટેક્ટમાં હતા. ઇવન હી ગેવ મી સમ નંબર્સ ફ્રોમ કચ્છ કે આ એક કોઈક બેન છે, આ બેન સારું ગાય છે, બહેનોની વાત છે. તો ઓસમાણભાઈએ મને ઘણી મદદ કરી છે. તો ઓસમાણભાઈ, કીર્તિદાનભાઈ, આદિત્યભાઈ બધા ત્યાં હતા. એન્ડ પાયલોટ સિંગિંગ મેં કર્યું હતું, પછી પરફોર્મન્સ માટેનું જે શૂટ કરવા માટેનું સિંગિંગ નૈનાબેને કર્યું હતું, નૈના શર્મા ફ્રોમ અમદાવાદ, ખૂબ સારા મિત્ર છે મારા. તો અને ઇવન અમારા
મગજમાં તે વખતે એવું હતું પ્રોડક્શન અને મારા મગજમાં એવું અભિષેકભાઈના મગજમાં કે અમે સપનાવીને રાતનો જે પાર્ટ છે ધ ફર્સ્ટ પાર્ટ ધ મિડલ પાર્ટ મણિયારો એન્ડ ધેન સપનાવીને રાત લિરિકલ પાર્ટ આવે છે તો એને એક ફિમેલ વર્ઝન પણ ગવડાવ્યું હતું મારા માટે મારા પાસે તે વખતે ગાર્ગીબેન નું નામ હતું મારી પાસે ઐશ્વર્યાનું એ હતું ઇવન કલ્યાણી કલ્યાણીબેન ફ્રોમ અહેમદાબાદ ઇવન ભુજથી એક બે બહેનોના મારી પાસે નામ હતા ઇવન ફોક સિંગર્સની પ્રોફાઇલ્સ છે કદાચ એ ફોક સિંગર્સને પણ નહીં ખબર હશે કે એમની પ્રોફાઇલ અમારી પાસે છે ના એમની પાસે અમે કદાચ અપ્રોચ કરીને ગવડાવી શકીએ સો એક સોંગ માટે 5-10 સિંગરોના નામ હતા અને વન ઓફ સડનલી સૌમ્યભાઈને અમે લોકો ફોન પર વાત કરતા હતા અને નવરાત્રી કઈ પૂરી થઈ હતી તો સૌમ્યભાઈ કોઈક આદિત્યના નવરાત્રીના કોઈક કાર્યક્રમમાં સૌમ્યભાઈ ગયા હશે અને પછી ત્યાંથી બહાર નીકળીને ફોન કર્યો કે મેહુલભાઈ એમ કે આપણે આદિત્યને સાંભળો એમ કે તમે આદિત્ય પાસે ગવડાવો મેં કીધું આદિત્ય પાસે મેં ગવડાવ્યું છે યાર કઈ પ્રોબ્લેમ જ નથી ને આદિત્ય તો મિત્ર છે તો કઈક આપણે એમ કે કઈક આદિત્ય પાસે ગવડાવ્યું કે બિલકુલ ગવડાવી શકાય ને હી ઇઝ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ અને બહુ બહુ ડાયો છોકરો છે બસ એટલે એવી રીતે આદિત્યભાઈ નું નામ થયું ને આદિત્યભાઈ નો કિસ્સો ગજબ છે કે એ ટાઈમ દરમિયાન મોસ્ટલી કેવું હોય છે કે જ્યાં સિંગર હોય ને ત્યાં જઈને હું રેકોર્ડ કરતો હોઉં છું વાય બીકોઝ એઝ અ સિંગર એઝ અ મ્યુઝિશિયન મને એવું ખબર છે કે ગાયક બહુ ટ્રાવેલ કરે ઓર સમથિંગ લાઈક ગાયક પોતાના શહેરમાંથી બહાર નીકળે એન્ડ જ્યારે સ્ટુડિયો પરફોર્મન્સીસ આપવાનું હોય તો એના ગળાને અસર થતી હોય કારણ કે લાઈવ પરફોર્મન્સીસ પરફોર્મન્સ અલગ વસ્તુ છે એન્ડ સ્ટુડિયો પરફોર્મન્સ વસ્તુ જ જુદી છે તો હું મોસ્ટલી એમને એમના શહેરમાં જઈને રેકોર્ડ કરતો હું જેમ કે કોઈ વખત ઐશ્વર્યા મુંબઈ હોય છે ઓર ઉસ્માનભાઈ અમદાવાદ હોય છે ઓર ભૂમિબેન પણ ઘણી વખત અમદાવાદ હોય છે બરોડા હોય છે મુંબઈ હોય છે તો હું અમદાવાદ મુંબઈની વચ્ચે થતો હોઉં છું કે ઓકે આ સિંગર અહીંયા છે ઓર કોઈ સિંગર સુરત આવે સુરતમાં હું રેકોર્ડ કરી લેતો હોઉં છું ભાઈ બીકોઝ આઈ હેવ ટુ સ્ટુડિયોઝ હિયર ઇન સુરત પણ એ સમયગાળા દરમિયાન હું અભિષેકભાઈને અમે લોકો હેલ્લારોના બેકગ્રાઉન્ડ સ્કોરના સ્પોટિંગ સેશન માટે બેઠા હતા બેકગ્રાઉન્ડ સ્કોર જે કરવો પડે તેનું ક્યુ લિસ્ટ બને ફિલ્મનું તેના એના સ્પોટિંગ સેશન એટલે અહીંયા ઇન થશે અહીંયા આઉટ થશે અને અમારે ગીત ગવડાવવાનું હતું મારી પાસે એવો સમય નહોતો અને કોઈ ડેડલાઈન નથી કે મારે અમુક જ સમયમાં કરીને મોકલી આપવાનું હતું તો મેં એવું કહ્યું કે યાર મારાથી અમદાવાદ જવાશે નહીં હું અમદાવાદ કે મુંબઈ કશે જઈ નહીં શકીશ વાય બીકોઝ નહીં તો હું થાકી જઈશ તો આપણી ડેડલાઈન જશે ને હું પહોંચી જ નહીં પડીશ તો તમે જે આપણે જે પણ સિંગર પાસે આપણે કરાવ્યું છે આપણે અહીંયા એમને બોલાવવા પડશે તો આદિત્યભાઈને ફોન કર્યો એ ભાઈ 12:30 કઈ ગાડી લઈને અમદાવાદથી નીકળ્યા એમની અને 5:30 કે 5 વાગે આવી ગયા અને હી જસ્ટ એમણે એક કોલેજિયન ભેળ ખાધી ચા પીધી અને 45 મિનિટ્સમાં એમણે ગાઈ લીધું છે સોંગ આદિત્ય ગઢ બી રેન્ડેડ હેલ્લારો સપના વિનાની રાત ઇન જસ્ટ 45 મિનિટ્સ અને એ છોકરો 5:30 કલાકનું ડ્રાઈવ જાતે કરીને આવે છે એને ડ્રાઈવ કરવાનું બહુ ગમે છે યુ નો આદિત્યને તમે ડ્રાઈવ કરવાનું કહો તો આદિત્ય ઇઝ લાઈક એ કાર ચલાવતો હોય છે રાત્રે એક વખત એક કોઈક બીજા ફિલ્મના કંઈક પ્રોજેક્ટ માટે આદિત્ય મુંબઈથી અમદાવાદ જવાનું હતું તો આદિત્ય હા આઈ થિંક સો મોન્ટુની બિટ્ટુ માટે તો 2:30 વાગે આદિત્ય કેમ ટુ સ્ટુડિયો મારા બીજા સ્ટુડિયો છે તો મારી પાસે આર્ટિસ્ટ રૂમ છે તો આદિત્ય રાત્રે 2:30 વાગે આવે છે એ સુરતમાં કશે જગ્યા સુધીને ચા પીએ છે ખમણ ખાય છે સ્ટુડિયો જાય છે ઊંઘી જાય છે સવારે ઉઠે છે અમે લોકો ચા પીએ છે એન્ડ ધેન એ રેકોર્ડ કરે છે સો આદિત્ય ઇઝ લાઈક ધેટ સો આદિત્યની સ્ટોરી આવી છે હજી એક ક્વેશ્ચન આવ્યો છે સર હાઉ ઇઝ કઈક હતું હા હાઉ મ્યુઝિક ઓફ 21મો ટિફિન ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર મૂવીઝ એન્ડ હાઉ ચેલેન્જિંગ સી મેં ફિલ્મની વાર્તા સાંભળી છે ભાઈ બીકોઝ વિજયભાઈએ મને નેરેટ કરી છે આખી ફિલ્મ સીન ટુ સીન અમુક સીન આખા વાંચ્યા છે અમુક સીન અને બ્રીફ મને આપી છે ઇફ 21મી ટિફિન ઇઝ નોટ અ સોંગ ડ્રિવન ફિલ્મ I must say it is not a music driven film it is a actor's performance vartha bo mazboot vartha ne nana 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 relations nani 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 moments visually and amuk vastu tumne vyakti moda thi verbally na bolto hoy vyakt na karto ena chehra thi eni aankh thi એની અમુક બોડી લેંગ્વેજ થી એક્સપ્રેસ કરતો હોય એવી રીતે કેમેરા એનું વર્ક કરતો હોય ડિરેક્ટર એનું વર્ક કરતા હોય અમુક મેટાફોર આપણ વચ્ચે આવતા હોય તો 21મો ટિફિન ઇટ ઇઝ અ વેરી ડિફરન્ટ સ્ટોરી
લાઈક કે હું તમને કહું કે હું મારા ઘરમાંથી રસોડામાં જાઉં છું, રસોડાની અંદર મેં જઈને જોઉં કે એક ચાનો કપ ફૂટી ગયો છે અને ડસ્ટબિનમાં નાખવા માટે પડ્યો છે, પણ એની પર ચા કાઢી છે, ગાડી છે, એનો કૂચો પડ્યો છે. સો મેં ચાનો કપ ઉઠાવ્યો, ડસ્ટબિનમાં નાખ્યો, ને મારા હાથ ધોયા, મેં ચા પીધી. ચા પીને એ કપ ફૂટીને જાય એના માટે એને મેં વ્યવસ્થિત રીતે સિંકમાં મૂક્યો. Then I moved to the table and I saw that કે મારી ઘડિયાળ ત્યાં પડી છે, ઘડિયાળ નીચે પડી છે. મેં ઘડિયાળને લીધી, મેં ઘડિયાળને પહેરી, પછી મને એવું ખબર પડી ઘડિયાળ બંધ છે. સો મેં ઘડિયાળને મૂકી દીધી. આઈ એમ સો કેરલેસ. હું દરવાજો બંધ કરીને બહાર નીકળ્યો. નાવ યુ ટેલ મી વોટ મેહુલ સુરતી ઇઝ ગોઈંગ ટુ સ્કોર ફોર ધીસ સોંગ, ધીસ સીન. હું શું સ્કોર કરીશ? સો ધીસ ઇઝ હાઉ 21મું ટિફિન ઇઝ લાઈક. એટલી બધી નાની ની બાબત છે. પછી તમને જયારે ફિલ્મ આગળ વધી જાય ત્યારે તમને ખબર પડે છે કે કાચનો કપ કેમ તૂટેલો છે, વાય ઘડિયાળ બંધ છે, વાય હી સો ઓર કેરલેસ, કેમ એ બીજી વખત ચા પીએ છે. તો યુ નો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિનેમા ઓર સીન ઓર સ્ક્રીન ની ઉપર એક્ટર કેવી રીતે એક્ટ કરે છે ઓર ડિરેક્ટરે એમને કેમ આવી રીતે પ્લેસ કર્યા છે. એકવીસમું ટિફિન ઇઝ મોર અબાઉટ ઇમોશનલ બોન્ડિંગ, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું, માં દીકરી વચ્ચેનું, માં અને એની બેનપણી વચ્ચેનું, માં અને એના ફાધર વચ્ચેનું, માં અને એની એની મમ્મી વચ્ચેનું. સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સ્કોર. સર, ગુજરાતી કાવ્ય સંગીત કે સુગમ સંગીત ક્ષેત્રે તમારી દ્રષ્ટિએ શું પરિવર્તન લાવવું જરૂરી છે કે જેથી નવી પેઢી સુધી આપણું સંગીત પહોંચે? પરિવર્તન તો તમે લાવો કે ન લાવો એ કુદરતનો નિયમ છે, આવવાનું છે. ફાઇન, સમય કદી અટકતો નથી, સમય ચાલતો જ રહે છે. આપણે એની વચ્ચે ગોઠવાયેલા વી આર ધ પથ્થર, ને એ પથ્થર ત્યાં હશે ન હશે સમયને ફરક નથી પડતો. પથ્થરના પડછાયો ગાયબ થઈ જતા હોય છે. ક્યાં તો મૂર્તિ બનીને મંદિરમાં ગોઠવાઈ જાઓ, ઓર એલ્સવેર પડી રહ્યો કશે, પાળિયા બની જાઓ. તો સુગમ સંગીતમાં કે કાવ્ય સંગીતમાં આઈ મસ્ટ મસ્ટ સે કે જે ગીતો બની ચૂક્યા છે, લાઈક તારી આંખનો અફીણી બન્યું છે, લાઈક છેલાજી રે ગીત બન્યું છે, માડી તારું કંકુ ખર્યું ગીત બન્યું છે, નયનને બંધ રાખીને ગીત બન્યું છે, તો એ ગીત બની ચૂક્યા છે. ફાઇન, આ 30-40-50 વર્ષોથી આપણા ગુજરાતી ગીતો એ છે જ. સો ડુ નોટ રીક્રિએટ ઇટ, ક્રિએટ ન્યુ સોંગ. કાવ્ય સંગીત, સારી કવિતાઓ, સારા લિરિસિસ્ટ, સારા પોએટ, કવિઓ પાસે એમની પાસે એમની રચના લો, ઓર લાઈક કે એમની પાસે લખાવો કે સર તમારું કંઈક નવું લખેલું હોય તો મને આપો, અથવા સર મને આવું કંઈક લખવું છે સર, મેક અ ન્યૂ સોંગ. આપણે જ્યાં સુધી નવા સોંગ નહીં બનાવીશું તો આજથી 30 વર્ષ પછી આપણા ગીતો, આજે હમણાં હું ગીતોનું નામ બોલી ગયો એ રીતે કોઈ સાંભળતું જ નહીં હશે, કારણ કે ત્યારે આપણી પાસે ગીતો જ નહીં હશે. સો મેક અ સોંગ, જેવું બને તેવું બનાવો તો ખરા, જસ્ટ ટ્રાય. ગુજરાતી ગીતો બનાવતા રહો, ધેટ્સ ઇટ. ખાલી ગીતો બનાવો, આગ્રહ રાખો કે તમે ગુજરાતી છો, તમારી માએ હલરડું હિન્દીમાં તો નથી જ ગાયું, ને તમે પહેલો શબ્દ ગુજરાતીમાં જ બોલ્યા છો, બરાબર. તમે તો ટ્રાય કે તમે ગુજરાતી ગીતો, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સારી રચનાઓ લખો, વાંચો, ગાઓ, સાંભળો, સંભળાવો, અને મેક અ ન્યૂ સોંગ, નવું સોંગ બનાવો, નહીં કે કોઈ જૂના સોંગને રીક્રિએટ કરો. કારણ કે આશાજીએ કોઈ ગીત ગાયું છે, કે મુકેશે કોઈ ગીત ગાયું છે, કે કિશોર કુમારે કોઈ ગીત ગાયું છે, તો યાર એ લોકોએ ગાયું છે, એ ત્યાં જ છે. ફાઇન, આપણે એને રેપ્લિકેટ કે એનાથી વધારે બેટર નથી આપી શકવાના. કદાચ એ પોતે પણ, પાછી મને તમે હલ્લારાનું ગીત મેં કોઈક બનાવ્યું છે, મને કોઈ કે ફરીથી હલ્લારો જેવું બનાવો છો, આઈ કાન્ટ, આઈ વિલ મેક અ ન્યૂ સોંગ. હા, નવા ગીતો બનાવો. સર, તમારા પ્રિય સંગીતકાર અને ગાયક કોણ? બહુ બધા છે, ઘણા બધા પ્રિય સંગીતકારો છે. એ આર રહેમાન છે, ઇલૈયા રાજા છે, વિશાલ ભારદ્વાજ છે, લક્ષ્મીકાંત પ્યારેલાલ છે, અન્નુ મલિક છે, હરિહરન છે, રૂપકુમાર રાઠોડ છે, સાધના સરગમ છે, શ્રેયા ઘોષાલ છે, ઉદિત નારાયણ છે, કુમાર શાનુ છે, પાર્થિવ ગોહિલ છે, ભૂમિ ત્રિવેદી, શ્રુતિ પાઠક, આદિત્ય ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, જીગરા, યુ નો અમન લેખડિયા,
કલ્યાણી કોઠારકર, પાર્થ ઓઝા, ભૌમિક શાહ, કેટલા બધા સિંગર છે, આપણા પોતાના સિંગર છે. સિદ્ધાર્થ ભાવસાર, હું ગુજરાતી સિંગરોનું નામ બોલું છું, જ્હોન જ્હોન વિલિયમ્સ કમ્પોઝર, હેન્સ ઝિમર, એલન સિલ્વરસ્ટ્રી, દીઝ આર ગુડ કમ્પોઝર્સ. રાઇટ અ સ્કોર ફોર ધી ફિલ્મ, એમને સાંભળો. સર તો જાતા જાતા કઈક સંભળાવી દે આપણા વ્યુઅર્સ ને. શું સંભળાવું, ટેલ મી, ટ્રાય ટુ સિંગ. કારણ કે તમારું તમારું ચોઈસ નું તમારી ચોઈસ નું કોઈ તમારું ફેવરિટ સોંગ. મારી કોઈ ચોઈસ નથી યાર, ઇટ ઇઝ ફાઇન, તમે મને સજેસ્ટ કરો, આઈલ ટ્રાય ટુ સિંગ. કેટલા વાગ્યા એક્ચ્યુઅલી? 40, 10:40, સોરી, ઓકે, 10:40. લેટ મી ટ્રાય. કારણ કે મેં ગાયું નથી, મારું મારું ગળું હજુ સિઝન નથી થયું. ગાર્ગીબેન જો અહીંયા હોય તો આ ગીત ગાર્ગીબેન ગાર્ગીબેને ગાયું છે. નીચ ના રહતા શ્વાસ ના બે ઘડી ના ઉતારતા આવના રહતા. વિવેક પન્હર ટેલરની રચના આલ્બમનું નામ છે અડધી રમતથી, અને ગાર્ગી ભરાય ગયો છે. બસ મને જે મગજમાં આવ્યું મારું ગીત તે ગાયું. યુ સે વાહ વાહ સર. બસ તો આપણે અહીંયા જ એન્ડ કરીશું. બહુ મજા આવી, તમે ઘણા ટાઈમે પણ બહુ જ મજા આવી તમારી ભેગો સંવાદ કરવાની. થેન્ક યુ વેરી મચ સર ફોર જોઈનિંગ. થેન્ક યુ, બાય બાય, ફરી પાછા મળીશું અને 21મું ટિફિન માટે ઓલ ધ બેસ્ટ ખાસ. થેન્ક યુ સર, થેન્ક યુ, બાય બાય, બાય સર. સો અત્યારે આપણે મળ્યા મેહુલ સુરતી સરને. નેક્સ્ટ વીક આપણે મળીશું એક નવી સેલિબ્રિટી સાથે અહીંયા જ. ત્યાં સુધી ટેક કેર, સ્ટે સેફ, ગુડ બાય.